ફૂટબોલની રમતમાં એક માર્ચિંગ બેન્ડ પાસે બે ઇનામ સાથે લોટરીની ટિકિટ છે એક ટિકિટ ખેંચાઈ ગયા અને વિજેતા નક્કી થઈ ગયા બાદ તે ઇનામ પર ચોંટાડી દેવામાં આવે છે વિજેતા નક્કી કરવા ટિકિટ ખેંચવામાં આવે છે શું આ બંને ઘટનાઓ સ્વતંત્ર છે સમજાવો આપણે આ પરિસ્થિતિ વિશે વિચારીએ તે પહેલા ઘટના સ્વતંત્ર થવાનો અર્થ શું થાય તેના વિશે વિચારીએ તેનો અર્થ એ થાય કે એક ઘટનાનું પરિણામ બીજી ઘટનાના પરિણામને અસર કરતું નથી હવે અહીં એક ટિકિટ ખેંચાઈ ગયા અને વિજેતા નક્કી થઈ ગયા બાદ તે ટિકિટને ઇનામ પર ચોંટાડી દેવામાં આવે છે અહીં આ પ્રથમ ઘટના છે ત્યારબાદ બીજા ઇનામનો વિજેતા નક્કી કરવા માટે પછીની ટિકિટ ખેંચવામાં આવે છે હવે બીજા ઇનામ માટેના શક્ય વિજેતાઓ અથવા બીજા ઇનામ માટેના શક્ય પરિણામો એ પ્રથમ ઇનામ કોણે ખેંચ્યું હતું તેના પર આધાર રાખે છે આપણે તેના વિશે થોડું વધારે વિચારીએ ધારો કે આપણી પાસે ત્રણ ટિકિટ છે આપણી પાસે બેગમાં એ બી અને સી ટિકિટ છે હવે પ્રથમ ઇનામ માટે તેઓ ટિકિટ એને ખેંચે છે તેઓ અહીં પ્રથમ ઈનામ માટે તેઓ અહીં પ્રથમ ઇનામ માટે એ ટિકિટને ખેંચે છે હવે કોણ બીજું ઈનામ જીતી શકે જો આપણે તેના વિશે વિચારીએ તો આપણી પાસે અહીં માત્ર બે ટિકિટ છે ટિકિટ બી અને ટિકિટ સી હવે અહીં શકે તેના માટે આપણી પાસે ફક્ત બે ટિકિટ છે ટિકિટ બી અથવા ટિકિટ સી હવે આ પ્રથમ ઇનામ બીજી કોઈ ટિકિટને પણ જઈ શકે ધારો કે આપણી પાસે એ બી અને સી ટિકિટ છે હવે પ્રથમ ઈનામ ધારો કે ટિકિટ બી ને જાય છે અહીં આ પ્રથમ ઈનામ ટિકિટ બી ને જાય છે તો હવે આપણી પાસે બીજા ઇનામ માટે બે શક્ય પરિણામો છે ટિકિટ એ અથવા ટિકિટ સી આમ બીજી ઘટના માટેના શક્ય પરિણામો એટલે કે બીજા ઈનામ માટેના શક્ય પરિણામો પ્રથમ ઘટનામાં કઈ ટિકિટ ખેંચાય છે તેના પર સંપૂર્ણપણે આધાર રાખે છે માટે અહીં આ બંને ઘટનાઓ સ્વતંત્ર નથી બીજી ઘટનાનું પરિણામ પ્રથમ ઘટનામાં શું થઈ રહ્યું છે તેના પર આધાર રાખે છે તેથી અહીં કહી શકાય કે આ બંને ઘટનાઓ સ્વતંત્ર નથી એટલે કે તેઓ ઇન્ડિપેન્ડન્ટ નથી જો આપણે પ્રથમ ટિકિટ ખેંચીએ તેના પર કોઈક નામ અથવા કંઈક બીજું લખી દઈએ અને તે ટિકિટને પાછી અંદર મૂકી દઈએ તો આપણે આ ઘટનાઓને સ્વતંત્ર બનાવી શકીએ તે ટિકિટને ઇનામ પર ચોંટાડી દેવાને બદલે જો આપણે તે ટિકિટને પાછી અંદર નાખી દઈએ તો બીજી ઘટના માટે હજુ પણ આ ત્રણ ટિકિટ ત્યાં હશે પ્રથમ ટિકિટ કોણે ખેંચી છે તે મહત્વનું નથી કારણ કે આપણે તે ટિકિટ પર તેનું નામ લખ્યું છે અને આપણે ટિકિટને પાછી અંદર મૂકી રહ્યા છીએ જો આવું હોય તો આ ઘટનાઓ સ્વતંત્ર થાય આમ જો આપણે ટિકિટને પાછી અંદર મૂકી દઈએ તો તે સ્વતંત્ર ઘટનાઓ થશે પરંતુ આપણે અહીં ટિકિટને અંદર નથી મૂકતા આપણે તેને ઇનામ પર ચોંટાડી દઈએ છીએ માટે આ બંને સ્વતંત્ર ઘટનાઓ નથી